થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ગુરુ ગેબીનાથ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે ગુરુ ગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયું છે જેમાં પ્રથમ દિવસે હેમા દ્વિસંકલ મંડપ પૂજન નગરયાત્રા જળયાત્રા યોજાઈ હતી જેમાં દરરોજ થી ચાલીસ હજાર લોકો રાજ્યભરના પ્રસાદ લે તેવું આયોજન કરાયું છે આજે સ્થાપિત પૂજન જલાદિવાસ

ગેમીનાથ ની જગ્યા પાંચ કરોડના ખર્ચે નું નિર્માણ કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બુધવારના રોજથી શરૂઆત કરવામાં આવી હતી જે તારીખ અઠાર થી વીસ મે સુધી ચાલનાર છે જેના પ્રથમ દિવસે હેમાદવી સંકલ્પ મંડપ પૂજન અને નગરયાત્રા જળ યાત્રા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા હતા જેમાં રાજ્યભરમાંથી લોકો ઉપસ્થિત રહેતા ત્રીસ થી ચાલીસ હજાર લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં ગુરુવારે સ્થાપિત પૂજન જલાધિવાસ ધન્ય અધિવાસ સૂર્યાધિવાસ સંતવાણી યોજાશે રાત્રે વાણીમાં રામદાસ ગુંડલિયા પરસોતમ પરી શૈલેષ મહારાજ ગોવિંદ રજૂ કરશે શુક્રવારે પૂજન સ્થાપના દેવતા હોમ મંદિર દેવ પ્રબોધ કાર્યક્રમ યોજાશે આ દિવસ દરમિયાન જગદીશભાઈ બ્રાહ્મણ શાસ્ત્રોક્ત મંત્રોચારથી ગેબી નાથજી ની જગ્યા ગુંજી ઉઠશે આ મહોત્સવ ના છેલ્લા દિવસે ધર્મસભાનું નું આયોજન કરાયું છે જેમાં ગુજરાત ભર માંથી વધુ સંતો મહંતો ની ઉપસ્થિતિ નેશનલ એવોર્ડ શિક્ષક પ્રવીણભાઈ ખાચર્ય ઇતિહાસ વૈદિક સાહિત્ય અને સંશોધક લેખક ભનુભાઈ ખવડ સભાને સંબોધન કરશે થાનગઢ માં ગુરુ ગેબી નાથજી ની જગ્યા નું ત્રિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ કરાયો હતો બી એસ ટીવી ન્યુઝ સાથે જયેશભાઈ મોરી થાનગઢ